सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। भाजपना सभ्योनी गैरहाजरी वच्चे पालिकानो योजाय बोर्ड, बोर्ड अटकावी नगरनो विकास रूंधवानी भाजपना सभ्योनी मेली मुराद न पड़ी पार। हनी ट्रैपनो भोग बनेला राजकीय आगेवाने करी पोलीस फरियाद, पोलीस तपासमां आरोपी युवती पर अगाउ पण थई चूकी छे पोलीस फरियाद। नवा बस स्टेशन ना व्यापारी नास्ता नी लारियो तेमज दबाण थी त्रस्त, नगरपालिका प्रमुख ने करी रजूआत ने आप्यो आवेदन पत्र। ધાનેરા આરોગ્ય વિભાગે 600 કરતા વધારે સગર્ભા મહિલાઓની આરોગ્ય લક્ષી કરી તપાસ, ડિગ્રી વગરના મુન્નાબાઈથી સગર્ભા મહિલાઓ નિદાન ના કરાવે તેવી કરી આરોગ્ય અધિકારીએ અપીલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપના 12 અને 3 અપક્ષ સભ્યોની ગેરહાજરી વચ્ચે પાલિકાની બોર્ડ બેઠક યોજાઈ હતી। બોર્ડમાં ગેરહાજર રહી બોર્ડ ન મળે અને નગરનો વિકાસ રૂંધાય તેવી ઈચ્છા રાખતા ભાજપના ગેરહાજર સભ્યોની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું હતું। ડીસા નગરપાલિકામાં ભાજપનો જૂથવાદ આજે ફરીથી સપાટી પર આવ્યો હતો, જેમાં ડીસા નગરપાલિકાની ખાસ સાધારણ સભા જે ગયા વખતે મુલતવી રહી હતી તે આજે ફરીથી મળતા પાલિકાના 44 સભ્યોમાંથી 15 સભ્યોની ગેરહાજરી વચ્ચે સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી, જેમાં નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ ડીસા નગરવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી શહેરીજનોને રોડ રસ્તા પાણી સ્વચ્છતા અંગેના કામોના કાર્યો રજૂ કરતા હાજર તમામ સભ્યોએ તમામ કામોને બહાલી આપી હતી। ડીસા નગરપાલિકામાં ભાજપના 27 સભ્યો બે જૂથમાં વહેંચાયેલા હોય એક નારાજ જૂથના સભ્યો શરૂઆતથી જ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવાની માંગ કરી ચેરમેન પદેથી રાજીનામા આપી ચૂક્યા હોવાથી વિપક્ષે પણ રાજીનામામાં આપેલ સભ્યોના રાજીનામા સ્વીકારી તેઓની નેમ પ્લેટ હટાવી તેઓ સભ્ય તરીકે કાર્ય ન કરી શકે તેવી માંગ કરી હતી। આજે ડીસાનો વિકાસ અને જનતાની સુખાકારી માટે ત્રિમાસિક ખર્ચ માટેનું બોર્ડ બોલાવવામાં આવ્યું હતું, જેમાં લાઇટ પાણી અને સફાઈની જે આવશ્યક જરૂરિયાતો છે એના માટેનું બોર્ડ હતું। કેટલા સભ્યો બેન હાજર રહ્યા? સભ્યો 27 જેટલા હાજર હશે। આ સભ્યો રાજીનામા આપેલા અમુક સભ્યોએ તો એમના હજી નામને ચાલુ છે, વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યો હતો, તો શું કહેતો? એમને રાજીનામા સંગઠનને આપ્યા છે, એ એમને આપ્યા છે તો એમને જવાબદારી છે ને એમને જોવાનું। નગરપાલિકાઓમાં શહેરના વિકાસના પ્રશ્નોની ચર્ચા અને વિકાસના કામોને મંજૂરી આપવા માટે થઈને દર 3 માસે નગરપાલિકાની ખાસ સામાન્ય સભા મળતી હોય છે। આ સામાન્ય સભા રદ કરાવવી એટલે શહેરના વિકાસમાં રોડા નાખવા, ત્યારે ડીસા નગરપાલિકામાં ભાજપના નારાજ સભ્યોએ આ સામાન્ય સભા રદ કરાવવા ખૂબ દમપછાડા કર્યા હતા, પરંતુ કાંઈ મેળ ન પડતા આખરે વાવ વિધાનસભાની પેટાચૂંટણીની આચારસંહિતાનું બહાનું કાઢી ચીફ ઓફિસર તેમજ કલેક્ટરને પત્રો લખી સામાન્ય સભા રદ કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું, પરંતુ કલેક્ટરે સામાન્ય સભાને મંજૂરી આપી દેતા આખરે તેઓ ગેરહાજર રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના બાબર કપરુપુર કારેલા જાગીરદાર સમાજ દ્વારા નવીન લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું।
આજે પવિત્ર ધનતેરસના દિવસે માં નાગણેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બાબર કપૂરપુર કારેલા યુવા રાજપૂત શિક્ષણ ફાઉન્ડેશન દ્વારા જાગીરદાર સમાજ લાઇબ્રેરીનું ઓપનિંગ સંત રાજેન્દ્રગીરી મહારાજ ખારા અને જયંતગીરી મહારાજ નેસડા દ્વારા રિબિન કાપીને ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં જાગીરદાર રાજપૂત સમાજના આગેવાનો, વડીલો, યુવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને આ શુભ કાર્યને આગળ ધપાવવા આર્થિક યોગદાન તેમજ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજકીય આગેવાનો, વડીલો, યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર, વા વિધાનસભા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, લોહાણા સમાજના પ્રમુખ હરિભાઈ આચાર્ય, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સહિત જાગીરદાર રાજપૂત સમાજના વડીલો, યુવાનો સહિત અનેક નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચા પાણી તેમજ સ્ટેજ સંચાલનનું આયોજન નાગણેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટના યુવાનો અને બાબુસિંહ ઝાલા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજે શુભ દિવસે એટલે કે ધનતેરસના દિવસે સમગ્ર બાબર નવાજુના કપડુપુર કારેલા જાગીરદાર દરબાર સમાજ દ્વારા વર્તમાન સમયમાં તાતીજની ભૂખ હતી એટલે કે લાઇબ્રેરીનું આજે ઉદ્ઘાટન કર્યું અને ઉદ્ઘાટન થકી કે અમારા સમાજના જે યુવાનો છે, યુવાનો અહીં આગળ મહેનત કરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ સારી તૈયારી કરી અને પોતે પોતાના જીવન વિકાસ તરફ આગળ ધપે એ રીતે નાગણેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ બાભર દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન કરી આજે ઉદ્ઘાટન કર્યું છે અને ઉદ્ઘાટન થકી અમારા સમાજના બાળકો આવતા સમયની અંદર ખૂબ આગળ વધશે એવા સંતોના આશીર્વાદ મળ્યા છે. અને પત્રકાર મિત્રો પણ આ અમારા સમાચાર અમારા બધા જ સમાજોમાં પહોંચાડે અને અન્ય સમાજ પણ અમારામાંથી પ્રેરણા મેળવી અને એમના સમાજમાં પણ આવો સુરત મજાનું કાર્ય કરે એવી શુભેચ્છા. જય માતા. આજે જાગીરદાર સમાજમાં યુવા સંગઠને સાથે મળી અને લાઇબ્રેરીનું આયોજન કર્યું. આવનારી પેઢીને શિક્ષણ અને સંસ્કાર મળી રહે એના બદલ આટલું મોટું આયોજન કર્યું, ખૂબ ખૂબ આભાર આ સમાજનો, જાગીરદાર સમાજનો અને બધી સમાજને સાથે રાખી, વડીલોને બધાને સાથે રાખી, પત્રકારો, પોલીસ સ્ટાફ બધાને સાથે રાખી અને મસ્ત એવું આયોજન કર્યું લાઇબ્રેરીનું, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. થરાદવાવ અને સુઈગામ આયુષ્ય એસોસિએશન દ્વારા આયુર્વેદના આરાધ્ય દેવ તેવા દવાઓના દેવતા શ્રી ધન્વંતરી ભગવાનનું પૂજન ધનતેરસના પવિત્ર દિવસે કરાયું હતું. પૂજન વિધિ તબીબો દ્વારા મંત્રોચ્ચાર બોલી કરવામાં આવી હતી, જે પ્રસંગે BMS BHMS એસોસિએશનના પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ તેમજ અન્ય ડોક્ટર મિત્રો, નેથરાદ IMA તથા ડેન્ટલના ડોક્ટર મિત્રો અને અન્ય મહેમાનો હાજર રહ્યા હતા. થરાદ શહેરના વિવિધ સેવાકીય સંસ્થાઓના સભ્યો, સેવાકીય કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને અધ્યક્ષ કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી, થરાદ તાલુકા એકતા પત્રકાર પરિષદના પ્રમુખ હાજાજી રાજપૂત સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. હની ટ્રેપનો ભોગ બનેલા રાજકીય આગેવાને કરી પોલીસ ફરિયાદ, પોલીસ તપાસમાં આરોપી યુવતી પર અગાઉ પણ થઈ ચૂકી છે પોલીસ ફરિયાદ. નવા બસ સ્ટેશનના વેપારીઓ નાસ્તાની લારીઓ તેમજ દબાણથી ત્રસ્ત, નગરપાલિકા પ્રમુખને કરી રજૂઆત અને આપ્યું આવેદન પત્ર. ધાનેરા આરોગ્ય વિભાગે 600 કરતા વધારે સગર્ભા મહિલાઓની આરોગ્યલક્ષી કરી તપાસ, ડિગ્રી વગરના મુન્નાબાઈથી સગર્ભા મહિલાઓ નિદાન ના કરાવે તેવી કરી આરોગ્ય અધિકારીએ અપીલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી, ઇટ્સ ઓકે.
કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ. બટાકાની ખેતીને બનાવો બેસ્ટ, લઈ આવો ખાતર સૌથી શ્રેષ્ઠ. છાણિયા ખાતરનો એકમાત્ર વિકલ્પ કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર. ઓર્ગેનિક કાર્બનથી ભરપૂર કૃષિ પ્રગતિ ખાતર અપનાવી જમીનને ફળદ્રુપ બનાવો. બટાકાની ખેતી કરનાર હજારો ખેડૂતો માટે સફળ નીવડેલ કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર. બટાકાના પાક માટે જરૂરી તમામ પોષક તત્વોથી ભરપૂર અને શક્તિશાળી બેક્ટેરિયાથી સમૃદ્ધ કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર. મૂળનો થશે વિકાસ, છોડ બનશે તંદુરસ્ત, જમીનજન્ય રોગોથી થશે રક્ષણ અને મળશે મબલક ઉત્પાદન. વધુ માહિતી માટે અમારા ખેડૂત હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરો. ગયા વર્ષે જીરાના પાકમાં કઈ મજા જ ના આવી. ગમે તે બિયારણ વાવો તો મજા ક્યાંથી આવે? અમે બધાએ તો અવનીનું જીરું વાવીને અઢળક નફો મેળવ્યો. અવની સીડ્સનું જીરું બીજા જીરા કરતા અલગ જ છે. એ કેવી રીતે? જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ, જેથી મળે છે અઢળક ઉત્પાદન અને સુકારો આવવાની ચિંતા પણ ઓછી. ભારતભરમાં સૌથી વધુ વેચાતું અવની સીડ્સ લિમિટેડનું રિસર્ચ જીરું અવની 111 અને અવની 121. અવનીનું જીરું વાવજો, જેથી પાછળથી પસ્તાવું ના પડે. રાયડો બિયારણ સ્કાયલોન, થડમાંથી જ ડાળી ફૂટે અને એક જ ડાળી પર 50-80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 16-13. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. રાયડો બિયારણ સ્કાયલોન, થડમાંથી જ ડાળી ફૂટે અને એક જ ડાળી પર 50-80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 16-13. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. ગયા વર્ષે જીરાના પાકમાં કઈ મજા જ ના આવી. ગમે તે બિયારણ વાવો તો મજા ક્યાંથી આવે? અમે બધાએ તો અવનીનું જીરું વાવીને અઢળક નફો મેળવ્યો. અવની સીડ્સનું જીરું બીજા જીરા કરતા અલગ જ છે. એ કેવી રીતે? જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ, જેથી મળે છે અઢળક ઉત્પાદન અને સુકારો આવવાની ચિંતા પણ ઓછી. ભારતભરમાં સૌથી વધુ વેચાતું અવની સીડ્સ લિમિટેડનું રિસર્ચ જીરું અવની 111 અને અવની 121. અવનીનું જીરું વાવજો, જેથી પાછળથી પસ્તાવું ના પડે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા પોલીસ મથકમાં ગત રોજ એક રાજકીય આગેવાને પોતાના સાથે થયેલ બ્લેકમેલને લઈ પોલીસ ફરિયાદ અપાવી છે. ધાનેરા તાલુકાના રાજકીય આગેવાન તરીકે જાણીતા ઈસમે એક યુવતીના સંપર્કમાં આવી જતા યુવતીએ પોતાની રંગીન વાતોમાં ઈસમને ફસાવી આખરે મોટી રકમ પડાવવા માટેનું આયોજન કર્યું હતું. જોકે આખરે ભોગ બનનાર ઈસમે ધાનેરા પોલીસ મથકે પહોંચી પોતાના સાથે બનેલા બનાવને લઈ જાણ કરતા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે ગુનાની ગંભીરતા જોઈ હતી અને હની ટ્રેપનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે યુવતી અને તેના પિતા સાથે અન્ય બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં યુવતી અગાઉ પણ હની ટ્રેપના ગુના કરી ચૂકી હોવાની હકીકત પોલીસના ધ્યાને આવી હતી. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ એ બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ધાનેરા જેવા વિસ્તારમાં વાતોમાં ભોળવી પૈસા પડાવવાના બનાવો બનતા હોય છે. જોકે ઈસમો ઇજ્જતના કારણે પોલીસ મથક સુધી આવતા નથી. જોકે ગત રોજ બનેલી ફરિયાદમાં ફરિયાદીએ હિંમત દાખવી આવા ઈસમોને ખુલ્લા પાડ્યા છે. ધાનેરા પોલીસ આના મૂળ સુધી જઈ સાચી હકીકત બહાર લાવશે.
ધાનેરા પોલ્યુશનમાં એક હાલમાં એક એવો બનાવ ધ્યાને આવેલો છે જે હનીટેપનો બનાવ છે. જે હનીટેપનો બનાવ છે તેમાં એવું છે કે હાલ એક સરકતો પ્રશ્ન છે. ઘણા બધા માણસો આનો ભોગ બનતા હોય છે, પરંતુ સમાજમાં ઇજ્જતના ભોગે તેઓ પોલીસ સ્ટેશન સુધી આવતા હોતા નથી. પરંતુ હમણાં જ એક હિંમત કરીને એક અરજદાર પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને તેઓ તેમની આપવીતિ પોલીસને જણાવે છે, જેથી પોલીસે તાત્કાલિક ઉપરી અધિકારી સાહેબશ્રીની વાતચીત કરીને તાત્કાલિક એની ફરિયાદ લેવામાં આવે છે અને ફરિયાદ નોંધતાની સાથે એની તપાસ કરતાં જાણવા એવું મળે છે કે જે આ બેન છે, આરોપી બેન, એને અગાઉ પણ આ રીતે કોઈને સકંજામાં સંડોવાયેલા અને તેના વિરુદ્ધમાં બીજા પોલીસમાં પણ ગુનો દાખલ થયેલો છે, જેથી તેના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને ગુનાના મૂળ સુધી જવામાં આવશે. ડીસા શહેરમાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એમાં હાલમાં દિવાળીના તહેવારોમાં ડીસા શહેરમાં આવેલા નવા બસ સ્ટેન્ડ બહાર, જલારામ મંદિર રોડ પર, મામલતદાર કચેરી રોડ પર, બગીચા સર્કલથી SW રિસાલા વિસ્તારમાં, દક્ષિણ પોલીસ સ્ટેશન, ગાંધીજીના બાવલા પાસે, લેખરાજ ચાર રસ્તા પાસે, ફુવારા સર્કલ થઈ ગાયત્રી મંદિર સામે અડચણરૂપ દમાણોનો રાફડો ફાટ્યો છે. ડીસા શહેરના નવા બસ સ્ટેશનમાં આવેલા આદિત્ય કોમ્પ્લેક્સની બહાર નાસ્તાની લારીઓ તેમજ અન્ય દબાણોને પગલે દુકાનદારોમાં આવા દબાણકારો સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. કારણ કે સીડી પર જવાના માર્ગ પર જ નાસ્તાની લારીઓના કારણે ચારો તરફ ગંદકીથી ઉભરાઈ રહી છે, જેના કારણે આજે નાસ્તાની લારીઓનો અને ચોતરફ ગંદકીથી તથા અન્ય દબાણોથી ત્રસ્ત બનેલા દુકાનદારોએ આવેદનપત્ર સાથે ડીસા નગરપાલિકાના પ્રમુખ પાસે પહોંચી દબાણો દૂર કરવા ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે રજૂઆત કરી હતી. ડીસા બસ સ્ટેશનના વેપારીઓ આવેદન આપવા આવેલા છે. અમારી ઉપરના માળે જે દુકાનો જે છે ત્યાં કસ્ટમરને ચડવા માટેના જે રસ્તાઓ છે એ નીચેના વેપારીઓ દ્વારા બંધ કરી દેવામાં આવેલા છે. તો હવે અમારા કસ્ટમર ઉપર ચડશે કઈ રીતે? તો એના માટે કાં તો અમને નવી સીડી બનાવી આપવામાં આવે અથવા તો આ દબાણો ખુલ્લા કરવામાં આવે જેથી અમારા કસ્ટમર ઉપર ચડી શકે. કારણ કે દિવાળી તો દરેક લોકોને હોય, તો અમે શું ઉપરવાળા જે વેપારી છીએ તો અમારા ત્યાં વેપાર એટલે કસ્ટમર ચડશે કઈ રીતે? તો એ દબાણ ખુલ્લા કરવામાં આવે એવી માંગ છે. અમે આદિત્ય કોમ્પ્લેક્સ નવા બસ સ્ટેન્ડના ઉપર જે દુકાન આવેલી છે એમની નંબર અરજ છે કે કેટલા સમયથી અમારી ઉપર આવવાનું હોય, આજુબાજુમાં એટલી ગંદકી હોય છે, નાસ્તા પાણીની અંદર એ લોકો એટલી ગંદકી કરે છે કે કાલ કદાચ રોગચાળો પણ ફાટી નીકળે તો એનો જવાબદાર કોણ રહેશે? એટલે અમે નંબર અરજ કરીએ છીએ કે આ દિવાળીના સમયમાં કમસે કમ વધારે નહીં પણ 3-4 દિવસ જો ચોખ્ખાઈ રહે અને આ લોકો કશું પણ કરે તો અમને કંઈ વાંધો નથી, પણ દબાણની અંદર પણ ટ્રાફિક જામ થઈ જાય છે. એટલે અમારી બધાની નંબર અરજ છે કે મહેરબાની કરીને કે ત્યાં આગળ તાત્કાલિક એની કોઈ સગવડ કરે અથવા કોઈ બીજું એનો ઉપચાર. હવે ફરી સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ધાનેરા આરોગ્ય વિભાગે 600 કરતા વધારે સગર્ભા મહિલાઓની આરોગ્યલક્ષી કરી તપાસ. ડિગ્રી વગરના મુન્નાબાઈથી સગર્ભા મહિલાઓ નિદાન ના કરાવે તેવી કરી આરોગ્ય અધિકારીએ અપીલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સૌના સાથ અને સહકારથી બનાસકાંઠાના ડીસા, ધાનેરા અને દાંતીવાડા વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકોના ઔદ્યોગિક વિકાસ માટેની તમામ જરૂરિયાતો પૂર્ણ કરે તેવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના નવીન સાહસને નિર્માણ થવા જઈ રહ્યું છે. અમારા આજના રોકાણનું ભવિષ્યમાં ઉત્તમ વળતર આપતો પ્રોજેક્ટ એટલે અરોમા લોજિસ્ટિક પાર્ક, જ્યાં તમને ઘણી બધી સુવિધાઓ મળશે. તદુપરાંત તારીખ 27 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધીમાં બુકિંગ કરાવવા ઉપર તમને 100 ગ્રામ ચાંદી ફ્રી મળશે. સ્થળ છે અરોમા લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, Z3 રસ્તા, Z પાથાવાડા હાઈવે, Z ડીસા. બુકિંગ નંબર 9586157098. અવની સીડ્સ નું જીરું બીજા જીરા કરતા અલગ જ છે, જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ. અવની 111 અને અવની 121. અવની નું જીરું વાવજો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી.
24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડ માંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40-50 ડાળો અને એક જ ડાળી પર 50-80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોન ના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 16-13. વધુ ન ફૂલેવા સ્કાયલોન જ વાવો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સગર્ભા માતાઓ માટે આરોગ્યલક્ષી કેમ્પ રાખી એક અઠવાડિયામાં 600 જેટલી સગર્ભા મહિલાઓનું આરોગ્યલક્ષી તપાસ કરી છે. ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારી લક્ષકાંત સોમાણી દ્વારા ધાનેરા તાલુકાના 2 સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ 9 આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓના નિદાન અને જરૂરી આરોગ્યલક્ષી સમજણ માટે કેમ્પનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત તમામ સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ તેમજ જરૂરી આરોગ્યલક્ષી ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં વજન, ઊંચાઈ, એસબી, ફિટલ હાર્ટ, બ્લડ સુગર, બીપી વગેરેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સગર્ભા મહિલાઓએ કેવી કાળજી રાખવી તેની સમજણ પણ તાલુકા આરોગ્ય અધિકારી તેમજ મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી. તપાસ દરમિયાન જે હાઈ રિસ્ક માતાઓ છે તેમને ડિલિવરી સરકારી સંસ્થામાં જ કરાવવા સમજણ આપવામાં આવી હતી. એક અઠવાડિયામાં 600 કરતા પણ વધારે સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવી છે. લાસ્ટ એક વીકથી અમે દરેક પીએસસી અને સીએસસી પર એએનસી ચેકઅપનું કેમ્પ રાખીએ છીએ, જેમાં આપણો ટાર્ગેટ હતો કે 100 એએનસી ચેકઅપ કેમ્પ, યાને કે દરેક પીએસસી વાઇઝ કમસેકમ 100 એએનસી જેવી ચેકઅપ માટે આવે. એમાં પણ એટલી સવલતથી આજે અમારે 9 પીએસસી અને 2 સીએસસી નામુક સબ સેન્ટરો પર એએનસી ચેકઅપનો આજે લાસ્ટ દિન છે અને બધા ચેકઅપ થયા. એમાં કરી અરાઉન્ડ 600 આસપાસ એન્ટીડલની તપાસ થઈ, જેમાં હાઈટ, વેઇટથી લઈને હિમોગ્લોબિન અને સુગર, બ્લડ પ્રેશર અને ફંડસ એક્ઝામિનેશન, અને ફિટલ હાર્ટ સાઉન્ડ માટે ઓફિસર સાઉન્ડ મેડિકલ ઓફિસર સાથે અને ગાયનેકની પણ સારા ચેકઅપ માટે એમને બોલાવેલા હતા. એટલે એ પ્રમાણે આજે એમાં જે અમને તકલીફ જેવા જણાયા એની નેગેટિવ, એના આયરન સ્પ્રોચ, એપ્સિયન અને એને આયરન ટેબ્લેટ ચાલુ એ પણ રાખવામાં આવી, અને એના ન્યુટ્રિશન માટે અને ડિલિવરી ક્યાં કરાવી સરકારી સંસ્થાઓ માટેની આખી એને ડિટેલ સમજાવવામાં આવી કે અમારે સીએસસી પીએસસી પર કેટલી સગવડ છે, તો એ લોકોને રૂબરૂ સમજાવવામાં આવી છે કે અહીંયા ડિલિવરીની સગવડ હોય છે, અને 2 દિવસ તમે જમવાની પણ વ્યવસ્થા, રહેવાની પણ વ્યવસ્થા હોય છે, અને તમે અમુક ઇમરજન્સી હોય તો અમને તમે એને વધારે હાયર સેન્ટર રહેતા પણ એ પણ વ્યવસ્થા મફત હોય છે. તો દરેક સેવાઓ મફત હોય છે અને સરકારમાં એનસી અને સગર્ભા બહેનો માટે કોઈ પણ પૈસા ખર્ચ કરવામાં આવતા નથી. એ દરેક વસ્તુ લોકોને ખબર પડે એ માટે સમજાવાય છે, સાથે એ પણ સમજાવવામાં આવે છે કે આપણે કોઈ બી બિન લોકો સારવાર કરતા હોય એના માટે કોઈ આપણા પરિવારના કોઈ લોકો સારવાર ના લે અને સરકારી સેવાઓનો સંપૂર્ણ લાભ લે. અને આપણે આજે રીતે લાસ્ટ દિન છે, નેક્સ્ટ પ્લાન છે. નેક્સ્ટ ધાનેરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને જે ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે, આવા ઇસમો પાસે આરોગ્યલક્ષી તપાસ ના કરાવવા માટે પણ એક અભિયાનની શરૂઆત થઈ છે, જેના કારણે અનેક મોટી હોનારત અટકાવી શકાય છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. We'll be right back.
ભાજપના સભ્યોની ગેરહાજરી વચ્ચે પાલિકાનું યોજાયું બોર્ડ, બોર્ડ અટકાવી નગરનો વિકાસ રૂંધવાની ભાજપના સભ્યોની મેલી મુરાદ ન પડી પાર. હની ટ્રેપનો ભોગ બનેલા રાજકીય આગેવાને કરી પોલીસ ફરિયાદ, પોલીસ તપાસમાં આરોપી યુવતી પર અગાઉ પણ થઈ ચૂકી છે પોલીસ ફરિયાદ. નવા બસ સ્ટેશનના વેપારીઓ નાસ્તાની લારીઓ તેમજ દબાણથી ત્રસ્ત, નગરપાલિકા પ્રમુખને કરી રજૂઆત અને આપ્યો આવેદન પત્ર. ધાનેરા આરોગ્ય વિભાગે 600 કરતા વધારે સગર્ભા મહિલાઓને આરોગ્યલક્ષી કરી તપાસ, ડિગ્રી વગરના મુન્નાબાઈથી સગર્ભા મહિલાઓ નિદાન ના કરાવે તેવી કરી આરોગ્ય અધિકારીએ અપીલ. તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર.